ચલો ગુડ આફ્ટરનૂન બાળકો, આજે આપણે ધોરણ 4 અંગ્રેજી વિષયમાં પાના નંબર 91 પર જોઈશું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સંગીતના સાધનો MUSICAL મ્યુઝિકલ INSTRUMENTS મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે સંગીતના સાધનો. મ્યુઝિકલ એટલે શું થાય? સંગીત, અને ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધનો. આપણે છેલ્લે કયા જોયા હતા? ટૂલ્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે કે ઓજારો અને ઉપકરણો જોયો હતો. તો ચલો બધા પાના નંબર 91 પર અંગ્રેજીના પુસ્તકમાં આપણે આગળ જોઈશું. ACORDION આર્કોડિયન એટલે આર્કોડિયન. ચલો પછી આપણે આગળ બીજો સ્પેલિંગ જોઈશું. શું આપેલો છે? તો BONGO બોંગો એટલે બોંગો. BUGLE બંગલ એટલે રણસિંગુ અથવા તો બ્યુગલ. CYMBALS ક્યુમલ્સ એટલે ઝાંઝ અથવા તો મંજીરા. DANDIA દાંડિયા એટલે દાંડિયા, જે આપણે નવરાત્રિમાં આપણે અહીંયા રમવા માટે ઉપયોગ કરીએ છીએ ને તે. પછી છે DRUM ડ્રમ એટલે ઢોલ અથવા નગારો. પછી FLUTE ફ્લુટ એટલે વાંસળી અથવા તો પાવો. GONG ગોંગ એટલે ઝાલર. GUITAR ગિટાર એટલે ગિટાર. HAR MONIUM હાર્મોનિયમ એટલે હાર્મોનિયમ અથવા તો પેટી વાંજ્યું. MOUTHORGAN માઉથ ઓર્ગેન એટલે માઉથ ઓર્ગેન. PIANO પિયાનો એટલે પિયાનો. SHENAI શહેનાઈ એટલે શરણાઈ. SITAR સિતાર એટલે સિતાર. SYNTHESISZER સિન્થાઇઝર એટલે સિન્થાઇઝર. TABLA તબલા એટલે તબલા. TAMBOURNIN ટર્બોનિયન એટલે ડફલી અથવા તો ખંજરી. VEENA વીના એટલે વીણા. VIOLIN વાયોલિન એટલે વાયોલિન. ચલો ફરીથી જોઈ લઈએ. ACORDION એકોર્ડિયન એટલે એકોર્ડિયન. BONGO બોંગો એટલે બોંગો. BUGLE બ્યુંગલ એટલે બ્યુંગલ. CYMBALS ક્યુમ્બલ્સ એટલે ઝાંઝ અથવા તો મંજીરા. DANDIA દાંડિયા એટલે દાંડિયા. DRUM ડ્રમ એટલે ઢોલ અથવા તો નગારું. FLUTE ફ્લ્યુટ એટલે વાંસળી અથવા તો પાવો. GONG ગોંગ એટલે ઝાલર. GUITAR ગિટાર એટલે ગિટાર. HARMONIUM હાર્મોનિયમ એટલે હાર્મોનિયમ અથવા તો પેટી વાજો.
MOUTHORGAN માઉથ ઓર્ગેન એટલે માઉથ ઓર્ગેન. પછી છે PIANO પિયાનો એટલે પિયાનો. SHENAI શહેનાઈ એટલે શરણાઈ. SITAR સિતાર એટલે સિતાર. SYNTHESIZER સિન્થાઇઝર એટલે સિન્થાઇઝર. TABLA તબલા એટલે તબલા. TAMBOURINE ટર્બોરાઇન એટલે ડફલી અથવા તો ખંજરી. VEENA વીના એટલે વીણા. VIOLIN વાયોલિન એટલે વાયોલિન. તો આ બધા શું હતા? આ શું છે? દાંડિયા એટલે દાંડિયા. ક્યુમ્બ્યુંગલસ એટલે શું થશે? ક્યુમ્બલન્સ એટલે મંજીરા. ચલો પછી છે શહેનાઈ એટલે શરણાઈ. ગીતાર એટલે ગીતાર. પછી છે તબલા એટલે તબલા. હાર્મોનિયમ એટલે હાર્મોનિયમ અથવા તો પેટી વાજુ. વીના એટલે વીણા. માઉથ ઓર્ગેન એટલે શું થશે? માઉથ ઓર્ગેન એટલે માઉથ ઓર્ગેન અથવા તો બાજુ ઓલું પાઉં વગાડે ને એ પાઉં પણ સો પાઉં થશે મોઢાથી વગાડવાનો. એ બોંગો એટલે બોંગો મોટા ઢોલ આવે એ. પછી છે બ્યુંગલ એટલે શું થશે? રણ સિંગુ. પછી ગોંગ એટલે ઝાલર. ડ્રમ એટલે ઢોલ. પછી છે ટર્બોબાઇન એટલે કે ડફલી અથવા તો ખંજરી. પિયાનો એટલે પિયાનો. સિતાર એટલે સિતાર. વાયોલિન એટલે વાયોલિન. અને ફ્લ્યુટ એટલે વાંસળી અથવા તો પાવો. તો બાળકો આજે આપણે પાના નંબર કયું શીખ્યા? પાના નંબર 90 અને પાના નંબર 91 શીખ્યા. જે તમારે અંગ્રેજીની 4 લાઇનની નોટમાં સ્પેલિંગ, અર્થ અને ઉચ્ચાર લખીને એકવાર લખી મોઢે કરવાનું રહેશે. તો ચલો બાળકો, આ પીરિયડમાં આપણે અહીંયા સુધી જોઈશું. આગળના પીરિયડમાં હવે આપણે શનિવારે છેલ્લું આપણે બાકી છે ઇન્સેપ્ટ એટલે કે જીવજંતુઓ, તેના વિશે આપણે ચર્ચા કરીશું. અને પછીથી આપણે સોમવારથી આપણે નવું ચેપ્ટર આપણે અંગ્રેજીમાં શું કહેવાય? યુનિટ 4 ઓવર હેલ્પર્સ એટલે કે આપણા મદદગારો વિશે ચર્ચા કરીશું. તો ચલો બાળકો, આજે અહીંયા સુધી. આગળના પીરિયડમાં આપણે આગળ જોઈશું. થેન્ક યુ.